સુરતના લાલ દરવાજા વિસ્તારમાં મોપેડ પર જઈ રહેલા દંપતિ સાથે પાછળ બેસેલા મહિલાનું અન્ય મોપેડ ચાલક દ્વારા પર્સ સ્નેચિંગ કરાયા હોવાની ઘટના બની છે. પર્સ સ્નેચિંગ થતાં દંપતિ રોડ પર પડી ગયું હતું. બાદમાં સ્નેચરને પકડવાનો પ્રયાસ પણ કરાયો હતો, પરંતુ મોપેડ મૂકી સ્નેચર ભાગવામાં સફળ રહ્યો હતો. સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જે ઘટના એક ફિલ્મી દ્રશ્યો જેવી લાગી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના મોટા વરાછામાં રહેતા અને હીરા દલાલનું કામ કરતા મનસુખભાઈ ગોઠડિયા અને તેમના પત્ની વિજયાબેન આજે સવારે રામપુરા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. દંપતિ મંદિરેથી દર્શન કરી સવારે 6 કલાકની આસપાસ ઘરે પરત જઈ રહ્યા હતા. આ દરમિયાન લાલ દરવાજાથી ગરનાળા તરફના રોડ પર તેમની સાથે એક વિચિત્ર ઘટના બની હતી. દંપતિ રોડ પર પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક પાછળથી અન્ય એક મોપેડ પર આવેલા સ્નેચરે પાછળ બેસેલા વિજયાબેનના હાથમાંથી પર્સ ઝૂંટવી લીધો હતો, જેને લઈ હીરા દલાલ મનસુખભાઈ દ્વારા મોપેડનું બેલેન્સ ખોરવાતા તેઓ જમીન પર પટકાયા હતા અને મહિલા જમીન પર ઢસડાઈ હતી. આ દરમિયાન પતિ પત્નીને ઈજા થતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. મોપેડ પર આવેલા સ્નેચર દ્વારા મહિલાના પર્સ આંચકવાની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા નજીકમાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવીમાં જોવા મળ્યું હતું કે સ્નેચર દ્વારા પર્સ આંચકી ભાગવા જતા તેને પકડી લેવામાં આવ્યો હતો, જોકે તેમ છતાં તે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન હીરા દલાલે અને અન્ય એક યુવક દ્વારા તેને પકડવાનો પ્રયાસ કરાયો હતો. આ દરમિયાન સ્નેચરના કપડા પણ ફાટી ગયા હતા, જોકે તેમ છતાં સ્નેચર મોપેડ મૂકી ભાગવામાં સફળ થઈ ગયો હતો. આ ઘટનામાં 55 વર્ષીય મોપેડ ચલાવનાર મનસુખભાઈ ગોઠડિયાને નાની મોટી સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જ્યારે તેમની પત્ની વિજયાબેનને પગમાં ગંભીર ઈજા પહોંચતા ફ્રેક્ચર થયું હતું, જેમાં તેમને 1.5 લાખની સર્જરી કરાવવી પડશે તેવી માહિતી મળી છે. જોકે સ્નેચર મહિલાનું જે પર્સ લૂંટવાનો પ્રયાસ કરી રહ્યો હતો તેમાં માત્ર 340 રૂપિયા જ હતા, ત્યારે 340 રૂપિયાની લૂંટમાં મહિલાને આજે 1.5 લાખની સર્જરી કરાવવાની નોબત આવી છે. બનાવ અંગે મૈધરપુરા પોલીસને જાણ થતાં પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે. પોલીસે સીસીટીવીના આધારે લૂંટ કરવા આવનાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. મનસુખભાઈ ઘટનામાં એવું હતું કે હું લાલ દરવાજાથી ઘર તરફ જતો હતો મંદિરેથી, તો લાલ દરવાજાથી આગળ જે ગાબાણી હોસ્પિટલ ત્યાં પાછળથી આવી અને એણે બાઇક લઈને હું પણ બાઇક લઈને જતો હતો, તો એણે પાછળથી મારા મિસિસને પાછળથી જેણે પાકીટ પકડી અને પરબર એને ખેંચ્યું એટલે એ પછી પડી ગયા, એટલે એને ગંભીર ઈજા થઈ છે, ગોઠણે 3 ફ્રેક્ચર થઈ ગયા છે. મેં સામનો કર્યો પણ ત્યાં બીજું કોઈ હતું નહીં, એટલા માટે એ પછી ભાગી છોટાઈને વયો ગયો. હા, પોલીસ કર્યો છે. ફરિયાદી મનસુખભાઈ વિરજીભાઈ ગોઠડિયાનાઓ પોતાની પત્ની વિજયાબેન સાથે જેઓ મોટા વરાછા વિસ્તારમાં રહેતા હોય અને રામપુરા ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં અર્લી મોર્નિંગ પરમ દિવસે 6 તારીખના રોજ સવારે દર્શન કરવા નીકળેલા હતા અને દર્શન કરીને પરત જતા હતા ત્યારે આશરે 6:30 વાગ્યાની આસપાસ ઇન્ફિનિટી ટાવર લાલ દરવાજા રોડ ઉપર પહોંચતા પાછળથી એક એક્ટિવા ચાલક એમની પર્સ ખેંચવાનો પ્રયત્ન કરેલો અને આ પર્સ ખેંચતી વખતે તેઓ તેમના પત્ની વિજયાબેન પડી ગયેલા અને તે વખતે તેમને આ જે સ્નેચિંગ કરનાર ઈસમ છે એને પકડવા માટેનો પ્રયત્ન પણ કરેલો આ ફૂટેજમાં પણ દેખાય છે અને તેઓ પોતે પોતાની ફરિયાદમાં પણ આ હકીકત જણાવેલી છે. તેઓએ વ્હીકલ રજિસ્ટ્રેશન નંબર આધારે આ આરોપી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરેલી છે અને આ ફરિયાદના આધારે જે રજિસ્ટ્રેશન નંબર છે એની ખરાઈ કરતાં આ રજિસ્ટ્રેશન નંબર ખોટો હોવાનું સાબિત થયેલું હતું અને એ આધારે જે કલમ એડ થાય છે એ મુજબની કલમનો ઉમેરો કરવામાં આવેલો છે અને આરોપીને શોધી કાઢવા માટે અને આ બાબતે સર્વેલન્સની ટીમ પ્રયત્નશીલ છે અને અસંખ્ય સીસીટીવી કેમેરા ચેક કરવા માટેની કામગીરી ચાલુ છે. ફરિયાદીના પત્ની વિજયબેન અત્યારે હોસ્પિટલાઇઝ છે, તેમને 2 જગ્યાએ ફ્રેક્ચર હોવાનું તેઓએ પોતાની ફરિયાદમાં જણાવેલ છે અને ફરિયાદીને પણ નાની મોટી ઈજાઓ થયેલી છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.